તાઉતે વાવાઝોડું જે ઉના અને દીવના દરિયા કિનારે ત્રાટક્યું હતું, જેના કારણે ભારે તબાહી સર્જાઈ છે. ત્યારે વાત કરીએ તો ગીરની પ્રખ્યાત કેસર કેરી અને નારિયેળીના પાકને ભારે નુકસાન થયું છે. અહીં અનેક આંબાના ફાર્મ અને નારિયેળીના ઝાડ તબાહ થઈ ગયા છે. અહીં ઉનાળુ પાકને પણ કરોડો રૂપિયાનું નુકસાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે, જેના પગલે ખેડૂતોની વાર્ષિક મહેનત પર પાણી ફરી વર્યું છે. આંબા અને નારિયેળીના બગીચાની માવજત કરીને વૃક્ષો મોટા કર્યા હતા, પરંતુ વાવાઝોડાએ આ વૃક્ષોનો વિનાશ કર્યો છે. ખેડૂતોની હાલત ઘણી કફોડી બની છે, ત્યારે હાલ તો સરકાર દ્વારા સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અમારે અહીં આવા વાવાઝોડાએ એવી પરિસ્થિતિ ભયંકર મૂકી હતી કે રાતના 10-11 વાગ્યાના સુમાર સુધીમાં 125 કિલોમીટર કે 30 કિલોમીટરની ઝડપનું વાવાઝોડું આવ્યું. પછી અમારા ખેડૂત પાસે કોઈ વાવાઝોડાનું એવું ગણિત હોય કે કેટલા કિલોમીટર છે, અને આ વાવાઝોડું આવ્યું કે અમારા ગીર સોમનાથ જિલ્લાના દરેક ખેડૂતના બગીચા છે, આંબા છે, નારેરી છે, બાજરા છે, અડદું છે, મગુ છે, એને મૂળમાંથી વખેડીને કાઢી નાખ્યા. કોઈ ખેડૂતને ક્યાંય કંઈ કરવા પણ છે નહીં. માટે અટાણે અમારે રૂપાણી સરકાર છે, અમારો ભગવાન જ છે, અને અમે એની ઉપર જ આધાર રાખીને બેઠા. જો તમારી વૃત્તિ હાસી હોય તો ખેડૂત માત્ર તદ્દન બેઠા થઈ શકે છે, અને તમે એટલી અમારી અરજ છે કે ખેડૂત અમે તાત્કાલિક આનું નિવારણ આપો, અને તાત્કાલિક જે સહાય આપવાની હોય આપો, તો ખેડૂત પાછા બિચારા નવે હરથી કંઈક વાવણી કરે. બગીચા તો થાય એમ જ નથી. એ ખેતરોને અટાણે ખાલી કરવામાં અમારે મોટો વિચાર છે. માટે અમારી એટલી અરજ છે કે ખેડૂત હમે તમે તાત્કાલિક જાઓ, કારણ કે ભગવાન છે એ તમે જ છે. અટાણે ગુજરાત સરકારમાં અમારે રૂપાણીભાઈ છે, એ અમારી સરકાર ભગવાન જ છે, અમે ભગવાન માનીને બેઠા. તો દરેક ખેડૂતની એવી આશા છે કે આપણું ગુજરાત સરકાર આપણા ખેડૂતને મરવા નહીં દે, એને બેઠા કરી દે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.